ધોરણ બે અને વિષય છે કમ્પ્યુટર બરાબર તો આજે કમ્પ્યુટરમાં આપણે પાઠ બે ભણીશું બરાબર તો પાઠનું શું નામ છે કમ્પ્યુટરના મુખ્ય ભાગ શું નામ છે કમ્પ્યુટરના મુખ્ય ભાગ આજે તારીખ થઈ છે ચોવીસ સાત અને ક વાર શુક્રવાર બરાબર તો ગયાના પીડીયડમાં મેં તમને કમ્પ્યુટરના ભાગ વિશે થોડી સમજ આપી હતી થોડું તો યાદ કરી લઈએ કમ્પ્યુટરના મુખ્ય ચાર અંગ છે કયા કયા ધ્યાન રાખજો કીબોર્ડ માઉસ સીપીયુ અને મોનિટર બરાબર આ મેં તમને સમજાવ્યું હતું કમ્પ્યુટરના અંગોને મુખ્ય ત્રણ ભાગમાં વેચવામાં આવ્યા છે હવે કમ્પ્યુટરના મુખ્ય અંગો છે એને કેટલા ભાગમાં વેચવામાં આવ્યા છે ત્રણ ભાગમાં વેચવામાં આવ્યા છો તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું કયા કયા છે તો પ્રોસેસિંગ યુનિટ ઇનપુટ ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસ તો કયા ભાગ વિશે મેં તમને સમજ આપી હતી ઇનપુટ ડિવાઇસ વિશે કયા ભાગ વિશે સમજ આપી હતી ઇનપુટ ઇનપુટ ડિવાઇસ વિશે બરાબર તો આના વિશે મેં તમને થોડી સમજ આપી હતી તો તમને ખબર પણ પડી ગઈ હશે તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રોસેસિંગ યુનિટ વિશે તમને થોડી સમજ આપીશ કે કોને કહેવાય પ્રોસેસિંગ યુનિટ શું છે બરાબર તો એને સીપીયુ બરાબર સીપીયુ કહેવાય બરાબર તો એનું પૂરું નામ શું છે કે સીપીઓનું પૂરું નામ શું છે જો અહીંયા ચિત્ર છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર તો જુઓ સીપીઓનું પૂરું નામ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે તો તમારે વિદ્યાર્થી મિત્રો સીપીઓનું પૂરું નામ શું છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો સીપીઓનું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ બરાબર તો હવે આગળ સીપીયુને કમ્પ્યુટરનું એક મગજ કહેવામાં આવે છે આ સીપીયુ છે તેને કોનું મગજ કહેવામાં આવે છે કમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે હવે જેમ માનવીના શરીરમાં મગજનું કાર્ય છે તે જ રીતે કમ્પ્યુટરમાં સીપીઓનું કાર્ય કરે છે હવે માનવીના શરીરમાં જેમ મગજનું કાર્ય છે તેવી રીતે કમ્પ્યુટરમાં સીપીઓનું કાર્ય છે એટલે સીપીયુ કમ્પ્યુટરનું એક મગજની જેમ કાર્ય કરે છે સીપીયુ કમ્પ્યુટરનો મહત્ત્વનો એક ભાગ કહેવામાં આવે છે હવે આ સીપીયુ છે એને કમ્પ્યુટરનો એક મહત્ત્વનો એક ભાગ કહેવામાં આવે છે સીપીયુ વિના કમ્પ્યુટર ખાલી ખોખા જેવું છે હવે સીપીયુ વગર સીપીયુ વગર કમ્પ્યુટર એક સેના જેવું છે ખાલી ખોખા જેવું લાગે છે બરાબર તો તમને સીપીયુ છે મેં જે માણસ આપી તમને માહિતી એ તમને ખબર પણ પડી ગઈ હશે તો તમે હવે થોડું આગળ ધ્યાન રાખજો આપણે કમ્પ્યુટરના બીજા ભાગ વિશે હું થોડી સમજ તમને આપી દઈશ બરાબર આઉટપુટ ડિવાઇસ આઉટપુટ ડિવાઇસ કોને કહેવાય તો ખાસ ધ્યાન રાખજો કે આઉટપુટ ડિવાઇસ આપણે કોને કહીશું હવે સાંભળો આઉટપુટ ડિવાઇસનું મુખ્ય કાર્ય કમ્પ્યુટરમાં પ્રોસેસ થયેલ માહિતીને જોવા માટે થાય છે હવે આઉટપુટ ડિવાઇસનું મુખ્ય કાર્ય શું છે વિદ્યાર્થી મિત્રો કે કમ્પ્યુટરમાં પ્રોસેસ થયેલ માહિતી હોય છે તેને જોવા માટે થાય છે હવે જો સાંભળો અવાજના રૂપમાં ચિત્રના રૂપમાં અક્ષરના રૂપમાં માહિતી દર્શાવવા માટે થાય છે ખબર પડી તમને બરાબર તો કમ્પ્યુટરના કેટલા ભાગ છે ત્રણ ભાગ છે ફરીથી યાદ કરે કયા કયા જુઓ ઇનપુટ ડિવાઇસ પ્રોસેસિંગ યુનિટ અને આઉટપુટ ડિવાઇસ બરાબર તો તમારે આ ખાસ યાદ રાખવાનું છે કે કમ્પ્યુટરના કેટલા ભાગ છે તો તમારે શાંતિથી યાદ કરી લેવાનો છે બરાબર જુઓ ઇનપુટ ડિવાઇસમાં કીબોર્ડ અને માઉસનો સમાવેશ થાય છે હવે પ્રોસેસિંગ યુનિટમાં શેનો સમાવેશ થાય છે તો સીપીઓનો શેનો થાય છે સીપીઓનો અત્યારે મેં તમને સમજ આપી બરાબર આઉટપુટ ડિવાઇસમાં મોનિટરનો સમાવેશ થાય છે શેનો સમાવેશ થાય છે મોનિટર તો અહીંયા તમને જોવા મળે છે બરાબર ને તો તમારે આ ત્રણ ભાગો વિશે મેં તમને જેવી રીતે સમજાવ્યું એવી રીતે થોડું યાદ કરવાનું છે બરાબર